कृष्ण बाळ मित्रों केम छो बधा मजा माने आज आपणे भणीशुं धोरण चार विषय अंग्रेजी। आगळ आपणे नोटबुकमां स्पेलिंग सुधी लखेलुं स्पेलिंग लखेला मैं तमने शीखवाड़ेलू कि केवी रीते स्पेलिंग लखवाना छे स्पेलिंग तमने मोढे करवाना पण कीधेला तो कर्या छे ने बधाए। हवे आगळ आपणे शुं शीखीशुं ग्रामर शीखीशुं। ग्रामर एटले शुं थाय व्याकरण। शुं थाय व्याकरण तो आजे नवा पेज उपर आजनी तारीख वार लखो अने उपर हेडिंग मारो उपरना हास्यामां एमां लखो वाक्य रचना। ઉપના હાસ્યમાં વાક્ય રચના વ્યવસ્થિત અને સારા અક્ષરે હું જેમ લખું છું એમ જ લખાવું જોઈએ। એમાં કંઈ પણ ફેર પડ્યો એટલે હું પેજ કાઢી નાખીશ તમારી બુકમાંથી। ચાલો હેડિંગ માર્યું, તારીખ લખી, વાર લખ્યો, હવે વાક્ય રચના લખ્યું તો એમાં ચાલો પહેલી લાઇનમાં એરો કરીને લખો, હું બોલતી જાઉં એમ લખતું જવાનું છે, અંગ્રેજીમાં અંગ્રેજીમાં વાક્ય રચના નીચે પ્રમાણે થાય છે। અંગ્રેજીમાં વાક્ય રચના નીચે પ્રમાણે થાય છે। પછી પાછો લખો એક્ઝામ્પલ। અંગ્રેજીમાં આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ વિશે વાત કરતા હોય તો આપણે ગુજરાતીમાં કેમ બોલીએ કે તું રામ છે, તો આપણે એને અંગ્રેજીમાં કઈ રીતે દર્શાવવું એ વાક્ય રચના શીખવાની છે। તો ચાલો એક્ઝામ્પલ લખું, ત્યાં લખો સર્વનામ વત્તા વચ્ચે પ્લસની નિશાની કરવાની છે, સર્વનામ લખો પછી પ્લસની નિશાની કરો, મારી સાથે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, ક્રિયાપદ વત્તા નામ। હવે સર્વનામ એટલે શું થાય, આઈ વી યુ ધે એ શું કહેવાય, સર્વનામ। પછી ક્રિયાપદ શું થાય, એમ ઇઝ આર, ને નામ એટલે કોઈ પણ વ્યક્તિનું નામ। તો સર્વનામ લખ્યું છે એની નીચે જ તે લખો આઈ, બધું ફોર લાઇનમાં લખવાનું છે, વચ્ચેની જાડી લીટીમાં કંઈ પણ લખવાનું નથી, બધું ફોર લાઇનમાં કમ્પ્લીટલી લખવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે, વત્તા એમ વત્તા સુનિલ। નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો છે, કેવો કરવાનો છે, કેપિટલ। તો આઈ એમ સુનિલ, હવે એની નીચે એરો કરીને લખો સર્વનામ વ્યવસ્થિત અને સારા અક્ષરે, સર્વનામ આઈ અલ્પવિરામ યુ અલ્પવિરામ હી અલ્પવિરામ શી અને અલ્પવિરામ ઈટ સાથે, સર્વનામ આઈ પછી અલ્પવિરામ યુ અલ્પવિરામ હી અલ્પવિરામ શી અલ્પવિરામ ઈટ સાથે, ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો એમ અલ્પવિરામ ઇઝ અને અલ્પવિરામ આર વપરાય છે। જુઓ ફરીથી ઉપર હેડિંગ માર્યું વાક્ય રચના, પછી એરો મારીને લખવાનું અંગ્રેજીમાં વાક્ય રચના નીચે પ્રમાણે થાય છે, પછી એક્ઝામ્પલ સર્વનામ પછી પ્લસની નિશાની ક્રિયાપદ પ્લસ નામ, સર્વનામમાં શું આવશે આઈ, પછી ક્રિયાપદ એમ અને નામમાં સુનિલ લખવાનું છે। હવે સર્વનામ કયા કયા છે તો મેં લખાયું તેમ આઈ યુ હી શી અને ઈટ, એ બધા શું છે, સર્વનામ છે। અને ક્રિયાપદ કયા કયા છે, એમ ઇઝ આર, આ બધા શું છે, ક્રિયાપદ છે। મેં અંડરલાઇન કરી છે તો તમારે લોકોએ પણ અંડરલાઇન કરવાની છે। હવે હું અહીંયા નીચે લખું છું એ તમારે નવા પેજ ઉપર લખવાનું છે, શેમાં લખવાનું છે, નવા પેજ ઉપર, અને હું નીચેથી લખું છું તો નવા પેજ ઉપર ઉપરના હાસ્યમાં હેડિંગ મારો પઝિટિવ્સ એટલે શું થાય, સંબંધક રૂપો, ઉપરના હાસ્યમાં હેડિંગ મારો હું જેમ સ્પેલિંગ લખું છું એમ જ લખવાનો છે, પેસિવ્સ એટલે શું થાય, સંબંધક રૂપો।
એની નીચે અન્ડરલાઇન કરો પેસિવ્સ એટલે સંબંધક રૂપો. હવે એના પછીનું છે તે એરો કરીને લખવાનું છે, માલિકી કે સંબંધ દર્શાવવા માટે માલિકી કે સંબંધ દર્શાવવા માટે માય પછી યોર પછી હિઝ હર ઇટ્સ અવર અને લાસ્ટમાં છે ધેર નો ઉપયોગ થાય છે. ફરીથી બોલું છું, હેડિંગ માર્યું ઉપર પછી નીચે એરો કરીને લખવાનું છે, માલિકી કે સંબંધ દર્શાવવા માટે માય એટલે શું થાય, મારું, યોર એટલે તમારું, હિઝ એટલે કોના માટે, છોકરા માટે, છોકરા વિશે આગળથી વાત કરવી હોય તો શું વપરાશે, હિઝ, અને પછી હર તો છોકરી માટે, અને ઇટ્સ એટલે તેનું, અવર એટલે આપણું, અને ધેર એટલે તેઓનું. માય યોર હિઝ હર ઇટ્સ અવર અને ધેરનો ઉપયોગ શું દર્શાવે છે, માલિકી કે સંબંધ દર્શાવે છે. હવે એનું એક્ઝામ્પલ લખો, એક્ઝામ્પલ લખો, ધીસ THIS ધીસનો સ્પેલિંગ પછી ક્રોસ કરીને ધેટનો સ્પેલિંગ, ધીસ ધેટ પ્લસ ક્રિયાપદ પ્લસ સંબંધક રૂપ પ્લસ નામ. આવી રીતે એક્ઝામ્પલ કરીને પહેલાં ધીસ લખવાનું પછી ડેટ લખવાનું પ્લસ ક્રિયાપદ પ્લસ સંબંધક રૂપ પ્લસ નામ. હવે એનો જવાબ લખો, ધીસ પછી પ્લસ કરવાનું, ક્રિયાપદમાં આપણે શું લખીશું, મેં અહીંયા કીધું ને કે ક્રિયાપદ કયા કયા છે, એમ ઇઝ આર, તો ઇઝ લખીશું, ધીસ સાથે કયું ક્રિયાપદ આવે, ઇઝ આવે. પ્લસ સંબંધક રૂપ લખો માય અને નામ લખો બેગ લખો. હવે એનું આપણે ગુજરાતી કરીએ, ધીસ એટલે શું થાય, આ આપણે જ્યારે ભણ્યા ત્યારે ધીસ એટલે શું થાય, ત્રીજા ધોરણમાં તમારે ધીસ જેટ આવતું ને, તો ધીસનો મતલબ શું થાય, આ, અને ઢેટનો મતલબ પેલું, તો આ. પછી ઇઝનો શું થાય છે, માય એટલે મારું અને પ્લસ બેગ, આ છે મારું બેગ. હવે આને આપણે શું કરવાનું છે, ગોઠવવાનું છે, શું કરવાનું છે, ગોઠવવાનું છે. તો પાછો એરો કરીને લખો, આ પછી શું લખીશું, મારું બેગ છે, આ મારું બેગ છે. સમજ પડી કે માલિકી કે સંબંધ દર્શાવવા માટે માય યોર હિઝ હર ઇટ્સ અવર ધેરનો ઉપયોગ થાય છે. પછી એક્ઝામ્પલમાં આપણે જોયું, ધીસ અથવા ધેટ પ્લસ ક્રિયાપદ પ્લસ સંબંધક રૂપ, સંબંધક રૂપો કયા કયા છે મેં સમજાવ્યું, પ્લસ નામ, ધીસ પ્લસ ઇઝ પ્લસ માય પ્લસ બેગ, એટલે એનું ગુજરાતી શું, ધીસનું શું થાય, આ, ઇઝનું શું થાય છે, માયનું શું થાય, મારું, અને બેગનું બેગ, તો આ મારું બેગ છે. ચાલો ફરીથી નવા પેજ ઉપર, એમાં હેડિંગ મારો ઉપર એક્ટિવિટી 7, નવ પેજ ઉપર હેડિંગ મારો એક્ટિવિટી 7, એમાં લખો વોટ. વોટ એટલે શું થાય, વોટનો મતલબ શું, શું થાય, શું, પાછો પ્રશ્ન ચિહ્ન કરો, કેમ કે આપણે વસ્તુ વિશે પૂછવાનું છે ને, તો શું કરવાનું, પ્રશ્ન ચિહ્ન. ચાલો પહેલો એરો કરીને લખો, વોટ નો અર્થ શું થાય છે, વોટનો અર્થ શું થાય છે. હવે શું ક્યારે ક્યારે વપરાશે, શૂને પેલા અવતરણ ચિહ્નમાં દર્શાવવાનું છે. હવે શું ક્યારે ક્યારે વપરાશે હું અહીંયા લખાવું છું, એ સાથે સાથે બોલતું જવાનું છે અને પણ લખતું પણ જવાનું છે. તો લખો, કોઈ વસ્તુ, કોઈ વસ્તુ, અલ્પવિરામ પ્રાણી, અલ્પવિરામ પક્ષી, અલ્પવિરામ ફળ, અલ્પવિરામ ફૂલ,
वगैरे विषे वगैरे विषे कोई वस्तु प्राणी पक्षी फल फूल वगैरे विषे प्रश्न वगैरे विषे जानवा माटे वोट वड़े प्रश्न पूछाय छे शेना वड़े प्रश्न पूछाय छे वोट वड़े वोट એટલે શું થાય વોટ નો અર્થ શું થાય શું થાય શું હવે એનો જવાબ છે શેનાથી આપીશું ઈટ થી શું કામ કેમ કે આ બધી વસ્તુ શું છે નિર્જીવ વસ્તુ છે શું છે નિર્જીવ વસ્તુ દર્શાવવા માટે ઈટ વપરાય તો લખો તેનો જવાબ ઈટ વડે શરૂ થાય છે તેનો જવાબ ઈટ વડે શરૂ થાય છે હવે પાછો એરો કરીને લખો ઈટ સાથે હંમેશા કયું ક્રિયાપદ આવશે ઈઝ આવશે કયું આવશે ક્રિયાપદ ઈઝ વપરાય છે હું અહીંયા તમને એક એક્ઝામ્પલ સમજાવું છું બીજા નામ હું નીચે લખીશ એ નામનો તમારે એના આધારે જવાબ લખવાના છે હું માત્ર એક જ સમજાવીશ પછી હું જે બીજા લખાવું છું નીચે નામ અહીંયા એરો કરીને એને તમારે જાતે જવાબ લખવાના છે વોટથી સવાલ પૂછવાનો અને પછી ઈટથી જવાબ આપવાનો તો ચાલો એક્ઝામ્પલ એક્ઝામ્પલમાં પહેલા બોક્સ કરીને લખો અંદર દડાનું ચિત્ર બોક્સ કરો બે લીટીનું પછી એમાં લખો દડાનું ચિત્ર તો સવાલ શું પૂછીશું વોટ ઇઝ ઈટ શું પૂછીશું વોટ ઇઝ ઈટ ઈટ એટલે શું થાય તે શું છે હવે અહીંયા ચિત્ર શેનું આપેલું છે દડાનું આપેલું છે તો આપણે એનો જવાબ શું લખીશું ઈટ ઇઝ શેનું ચિત્ર છે દડાનું તો શું લખીશું અ બોલ પછી પૂર્ણવિરામ અહીંયા અ શું કામ લખ્યું આપણે કેમ કે એક જ બોલ છે ને એટલે અ બોલ હવે એના પછીના છે હું બીજા એ બોક્સ બનાવીને લખું છું એ તમારે જાતે લખવાના છે બીજું બોક્સ છે બસનું ચિત્ર એના પછીનું ત્રીજું બોક્સ છે આ એક્ઝામ્પલ અહીંયા ખાલી હું માત્ર બોક્સ જ બનાવું છું પછી આવી રીતે સવાલ પણ પૂછવાનો છે ને જવાબ પણ તમારે જાતે લખવાનો છે જુઓ પછી લખો એમાં પંખાનું ચિત્ર અને એના પછીનું એક્ઝામ્પલ છે એમાં લખો કૂતરાનું ચિત્ર હવે આ વસ્તુને બધા એને ઇંગ્લિશમાં શું કહેવાય એ તમને બધાને જાણ છે જ છે ને ચાલો વોટ વડે શું થાય વોટનો અર્થ શું થાય વસ્તુ પ્રાણી પક્ષી ફળ અને ફળ એ બધું દર્શાવવા માટે શું આવશે વોટ વોટ શું કામ આવશે કેમ કે એ શું છે બધી નિર્જીવ વસ્તુ છે પછી ઈટ ઈટ વડે શું થાય શરૂ થાય છે શું જવાબ હવે જો ઈટ સાથે હંમેશા ક્રિયાપદ ઇઝ વપરાય છે હવે પેલું છે દડાનું ચિત્ર વોટ ઇઝ ઈટ તો ઇટ ઇઝ અ બોલ એના પછી મેં અહીંયા ચિત્ર આપેલા છે બસનું ચિત્ર પંખાનું ચિત્ર અને કૂતરાનું ચિત્ર બસનું ચિત્ર પંખાનું ચિત્ર અને કૂતરાનું ચિત્ર તો આ ત્રણેયના આવી રીતે તમારે સવાલ બનાવીને જાતે લખવાના છે ચાલો એના પછી ફરીથી નવું પેજ ત્યાં ઉપરથી ઉપરના પહેલી જ લાઈનમાં લખો શરીરના અંગો શરીરના અંગો સાથે વપરાતા ઉપયોગી ક્રિયાપદો એમાં નંબર એક લખો એમાં લખો ટુ સી પછી બોક્સ કરીને લખવાનું ટુ સી એટલે શું થાય જોવું શું થાય જોવું જોવાનું કામ કોણ કરે આપણા શરીરમાં તો કે આય આ એટલે શું થાય આંખ તો જોવાનું કામ કોણ કરશે આંખ પછી છે નંબર ટુ એમાં લખો ટુ હિયર ટુ એચ ઈ એ આર ટુ હિયર એટલે શું થાય સાંભળવું સાંભળવાનું કામ કોણ કરે તો કે કાન કરે કોણ કરે કાન ટુ સી એટલે જોવું કોણ જુએ આંખ પછી ટુ હિયર એટલે સાંભળવું કોણ સાંભળે કાન
પછી છે ટુ સ્મેલ ટી ઓ એસ એમ ઈ ડબલ એલ ટુ સ્મેલ એટલે શું થાય સૂંઘવું સૂંઘવાનું કામ કોણ કરે આપણા શરીરમાં તો કે નાક સૂંઘવાનું કામ નાક કરે એના પછી છે નંબર ફોર ટુ ટોક ટી ઓ એલ કે ટુ ટોક એટલે શું થાય બોલવું બોલીએ આપણે ક્યાંથી મોંમાંથી તો આ બોલવાનું કામ કોણ કરે મો તો ટુ ટોક એટલે બોલવું એના પછી છે નંબર ફાઈવ ટુ ચુ સી એચ ઈ ડબલ્યુ એટલે શું થાય ચાવવું ટુ ચુ એટલે ચાવવું ચાવવાનું કામ કોણ કરે તો કે દાંત કોણ કરે દાંત પછી છે નંબર સિક્સ નંબર સિક્સ ટુ ટેસ્ટ એટલે ચાખવું ટુ ટેસ્ટ ચાખવાનું કામ કોણ કરે જીભ અલગ અલગ સ્વાદ કોણ પારખે જીભ પારખે ને તો એ કોણ કરે કામ તો કે જીભ ધ ટુ ટેસ્ટ એટલે ચાખવું નંબર સેવન નંબર સેવનમાં લખો ટુ રાઇટ ટી ઓ ડબલ્યુ આર આઈ ટી ઈ આ સ્પેલિંગ આપણે જ્યારે આગળ બુકમાં લખ્યું ત્યારે આવી ગયેલો છે ટુ રાઇટ એટલે શું થાય લખવું લખવાનું કામ કોણ કરે તો કે હાથ તમે બધા હાથથી લખો છો ને તો લખવાનું કામ કોણ કરે હાથ એના પછી છે ટુ વોક ટી ઓ ડબલ્યુ એલ કે આપણે જ્યારે ક્રિયા લખાય એમાં આવી ગયેલું ટુ વોક એટલે શું થાય ચાલવું શું થાય ચાલવું તો ચાલવાનું કામ કોણ કરે પગ આપણે શેનાથી ચાલીએ તો કે પગથી ચાલીએ શેનાથી ચાલીએ પગથી અને છેલ્લું છે નંબર નાઇન ટુ બાઇટ્સ બી આઈ ટી ઈ એસ ટુ બાઇટ્સ એટલે એનું શું થાય બટકું ભરવું શું થાય બટકું ભરવું અથવા કરડવું આપણે બાઇટ્સ એનાથી કરીએ તીથથી કરીએ ને હવે એના પછીનું છે નવું પેજ અને ત્યાં ઉપર હેડિંગ મારો ઉપરના હાસ્યમાં લખો આઈ સી વિથ માય પછી ડોટ 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 કરવાનું છે અંડરલાઇન કરજો એમાં નંબર એક હવે મેં અહીંયા તમને લખાયું હતું કે કયું કામ કોણ કરે છે હવે એની આપણે અહીંયા શું લખવાની છે ખાલી જગ્યા લખવાની છે તો પહેલી ખાલી જગ્યા છે એમાં લખો આઈ સ્મેલ વિથ માય આપણે શેનાથી સ્મેલ લઈએ એનો જવાબ આ બોક્સમાં લખવાનો છે શેનાથી સ્મેલ લઈએ એનો જવાબ આ બોક્સમાં લખવાનો છે તો જવાબ શું આવશે નોઝ શું આવશે નોઝ પછી એના પછીની બીજી ખાલી જગ્યા છે આઈ ક્લેપ વિથ માય ખાલી જગ્યા હવે તાળી તમે શેનાથી પાડશો હાથથી પાડશો શેનાથી પાડશો હાથથી તો આઈ ક્લેપ વિથ માય હેન્ડ્સ હેન્ડ્સનો સ્પેલિંગ લખવાનો છે આઈ ક્લેપ વિથ માય હેન્ડ્સ પછી છે નંબર થ્રી આઈ સી વિથ માય સી વિથ માય આપણે જોઈએ શેનાથી સી એટલે જોવું થાય તો શેનાથી જોઈએ આઈસથી જોઈએ ને તો અહીંયા શું લખીશું આપણે આઈસ તો આઈસનો સ્પેલિંગ ઈ વાય ઈ એસ આઈ સી વિથ માય આઈસ પછી નંબર ફોર આઈ વોક વિથ માય ડબલ્યુ એ એલ કે વોક વિથ માય વોક એટલે શું થાય ચાલવું શું થાય ચાલવું તો ચાલીએ શેનાથી આપણે લેગથી શેનાથી લેગથી તો લેગ્સ આઈ વોક વિથ માય લેગ્સ પછી છે નંબર ફાઈવ આઈ હિયર વિથ માય આઈ હિયર વિથ માય શેનાથી આપણે સાંભળીએ કાનથી શેનાથી કાનથી તો હિયર એટલે શું થાય સાંભળવું તો શેનાથી સાંભળીએ ઇયર્સથી તો ઇયર્સનો સ્પેલિંગ લખવાનો ઈ એ આર એસ પછી છે નંબર સિક્સ
નંબર 6 છે આઈ ટોક વિથ માય, આઈ ટોક વિથ માય. મેં અહીંયા કીધું હતું ટોક એટલે શું થાય, ક્યાં હતું, અહીંયા ટુ ટોક એટલે બોલવું. તો આપણે શેનાથી બોલીએ, માઉથથી. તો આમાં શું લખીશું, એમ ઓ યુ ટી એચ, માઉથનો સ્પેલિંગ લખવાનો, આઈ ટોક વિથ માય માઉથ. પછી નંબર 7, આઈ ચુ સી એચ ઈ ડબલ્યુ વિથ માય, ખાલી જગ્યા ચુ એટલે શું થાય, ચુ. નંબર 5માં શું લખે, ટુ ચુ એટલે ચાવવો. તો આપણે શેનાથી ચાવીએ, તો કે તીથથી. શેનાથી, તીથથી. તો ટી ડબલ ઈ ટી એચ. નંબર 8, આઈ ટેસ્ટ વિથ માય બ્લેન્ક. આપણે ટેસ્ટ શેનાથી લઈએ, મેં તમને કીધું હતું ને કે આપણે ચાખીએ શેનાથી. તો શું આવે, ટંગ. તો ટંગનો સ્પેલિંગ ટી ઓ એન જી યુ ઈ, ટંગ. અને નંબર 9, આઈ બાઇટ્સ એન સોરી આઈ બાઇટ્સ વિથ માય આવશે, શું આવશે, વિથ માય, ખાલી જગ્યા. આપણે શેનાથી બટકું ભરીએ, મેં હમણાં જ તમને કીધું હતું કે આપણે જે ચાવીએ છીએ એ પણ દાંતથી, અને બાઇટ્સ કરીએ છીએ એ પણ દાંતથી. તો દાંતને શું કહેવાય, તીથ કહેવાય. શું કહેવાય, તીથ. ચાલો બાળકો, અહીંયા આપણું બુકમાં પૂરું થાય છે. આગળ આપણે સ્વાપોથી સાથે મળીશું. થેન્ક યુ.